हिम्मतनगर खाते स्टूडेंट फेडरेशन ऑफ इंडिया द्वारा हाथरस दुष्कर्म मामले रेली योजता पोलीसे करी अटकायत। स्टूडेंट्स फेडरेशन ऑफ इंडिया द्वारा हाथरस दुष्कर्म मामले रेली योजी पोलीसे करी अटकायत। पोलीसे अंदाजे 30 करता वधु कार्यकरोनी अटकायत करी। हाथरस दुष्कर्म मामले न्यायनी कराई मांग, मंजूरी विना रेली योजता बी डिविजन पोलीसे करी अटकायत। सरकार विरुद्ध हाथरस दुष्कर्म मामले सूत्रोच्चार कराया। ताजेतरमां उत्तर प्रदेशना हाथरस खाते दुष्कर्म मामले भारतभरमां लोको न्यायनी मांगणी करी रह्या छे, त्यारे आजरोज स्टूडेंट फेडरेशन ऑफ इंडिया द्वारा साबरकांठा जिल्ला कलेक्टरश्रीने हाथरस दुष्कर्म मामले आवेदनपत्र माटे रेली योजवामां आवी हती। जे रेली हिम्मतनगर बस स्टेशनथी कलेक्टर कचेरी सुधी चालता रेलीनुं आयोजन करवामां आव्युं हतुं, परंतु मंजूरी विना रेली योजाता हिम्मतनगर बी डिविजन पोलीसे सिविल सर्कल पासेथी अंदाजे 30 करता पण वधारे कार्यकરોની અટકાયત કરી પોલીસે મથકે લઈ જવાયા હતા। કાર્યકરો દ્વારા પોલીસ મથકમાં પણ હાથરસ દુષ્કર્મ મામલે ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અગ્રણીઓ સાથે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માંગણી કરવામાં આવી હતી કે હાથરસ દુષ્કર્મ મામલે દુષ્કર્મ આચરનાર નરાધમોને સખતમાં સખત સજા આપવામાં આવે, તેમજ સ્ત્રીઓ સાથે થતા દુષ્કર્મ મામલે સરકાર વિવિધ માર્ગદર્શન અને શિબિરો યોજે મહિલાઓ તેમજ યુવતીઓને પોતાના સ્વ બચાવ માટે યોગ્ય તાલીમ આપવામાં આવી, તેમજ દરેક ગામમાં મહિલાઓ અને યુવતીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં, આ તમામ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર। વિદ્યાર્થી સંગઠન SFI દ્વારા જે હાથરસ ખાતે રેપ કેસ કરવામાં આવ્યું છે, સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે, એનો એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા। દરેકને ખબર છે કે હાથરસમાં શું ઘટના બની છે। 19 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો, હવે બળાત્કાર ગુજાર્યા સુધી વાત સીમિત નથી, એની કરોડરજ્જુ તોડી નાખવામાં આવી અને આરોપીઓ વિરુદ્ધ બયાન ના આપી શકે માટે એમની જીભ પણ કાપી નાખવામાં આવી। હવે જ્યારે લાશને લઈને પોલીસ પ્રશાસન એમના હાથરસ ખાતે જાય છે, ત્યારે એમની લાશને ઘર સુધી પહોંચવા નથી દેતા। એમ જે છોકરી છે, યુવતી છે, એમની માતા પોલીસની ગાડી આગળ હાથ થપથપાવે છે, રડે છે કે મારી છોકરીનું છેલ્લી વાર મોં જોવું છે। તો શું માતાને એ પણ આઝાદી નથી કે પોતાની છોકરીનું છેલ્લી વાર મોં જોઈ શકે? પિતા ખૂણામાં બેસીને રડે છે કે મારી છોકરી 14-15 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી હતી, અને હવે જ્યારે લાશ ઘરે લાવવામાં નથી આવી રહી, અમારી મરજી મુજબ અંતિમ સંસ્કાર કરવામાં નથી આવી રહ્યા, તો મારે બધા લોકોને પ્રશ્ન છે કે શું એ દેશ આઝાદ દેશ છે ખરો, જે અંતિમ સંસ્કાર કરવાને પણ માતા પિતાને કે કુટુંબના કોઈ સદસ્યને અધિકાર ના હોય? આપણો દેશ એક કહેવાતો આઝાદ દેશ કહી શકાય, કેમ કે જ્યારે આજે ઘટના બની, હવે પહેલી વાર ઘટના બની એવું નથી। ગુજરાતના વિધાનસભાનો જે એક ડેટા છે 2018-19 નો, કે 2723 કેસ રેપ કેસ રજીસ્ટર થયા છે, અને આ ફક્ત રજીસ્ટર થયેલા કેસની વાત છે, જે કેસ રજીસ્ટર નથી થયા એ તો કંઈક અલગ જ છે, અને જો રજીસ્ટર થયા છે તો એનો આગળ જતા શું નિકાલ આવે છે, છોકરીને ન્યાય મળે છે કે નથી મળતો એ પણ એક પ્રશ્ન છે। હવે પિતૃસત્તા સમાજમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવામાં નથી આવતા, છોકરીને વ્યવસ્થા જેવી છે કે છોકરીને પહેલાથી દબાવવામાં આવે છે કે તારે ભણીને શું કરવાનું છે, તારે સંસાર જ માંડવાનો છે। તો આ હાથરસ ખાતે જે બનાવ બન્યો ત્યાંની જ વાત કરીએ, કે યુવતીને પૂછવામાં આવ્યું, જે રેપ પીડિતા છે એને પૂછવામાં આવ્યું પોલીસ દ્વારા કે બેટા તારી જોડે રેપ થયો છે, ત્યારે તે આપણી બહેન આપણી બેટીને એ પણ ખબર નથી કે રેપ વસ્તુ છે શું, એના જોડે જે દુર્વ્યવહાર થયો છે એને રેપ કહેવાય છે, છોકરીને એને ખબર નથી। બેન, આપણો આજનો મુખ્ય કાર્યક્રમ શું હતો? આજનો મુખ્ય કાર્યક્રમ એ છે કે જે બળાત્કાર થઈ રહ્યા છે, હવે અહીંયા અમે પ્રોટેસ્ટ કરીશું, વિરોધ કરીશું, ત્યાં જઈને અમે હાથરસમાં જઈને ન્યાય નહીં અપાવી શકીએ, પરંતુ અહીંયા અમે જે પ્રોટેસ્ટ કરીએ એનાથી લોકોમાં થોડી જાગૃતિ આવશે, અને અમે જે અમારી થોડી માંગ છે સાથે કે છોકરીઓ આગળ આવે, એમના માટે કમ્યુનિટી હોલ થાય, શિબિર થાય, જેથી તે પોતાની વાત રજૂ કરી શકે, અને બીજી પણ એક વાત છે કે ઘરે ઘરે સેનેટરી પેડની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, કેમ કે દરેકને ખબર છે કે ઇન્ફેક્શનના કારણે અલગ અલગ રોગ થઈ શકે। હવે જે બાળક આવે છે, દેશનું ભવિષ્ય છે, તો બાળક સુરક્ષિત નહીં હોય તો આપણા દેશની શું હાલત થશે, તે માટે પણ અમારી માંગ